હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ રાશિઓની તુલનામાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. બાળકો, આ પ્રકરણમાં તમે અગાઉ સમાન ગુણોત્તર વિશે અભ્યાસ કર્યો છે. અત્યારે ટકાવારી વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ચાલો બાળકો, અહીં તમને એક ચિત્ર આપેલું છે, તે જોઈને કહો કે તેમાં તમે શું જોઈ શકો છો. અહીં આપણે ટકાની નિશાની જોઈ શકીએ છીએ. તો ચાલો જાણીએ કે ટકાવારી એટલે શું. બાળકો, ટકા શબ્દ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રતિ સો. હવે ટકા દર્શાવવા માટેનો સંકેત તમે જાણો છો, અહીં દર્શાવેલો છે. જોઈએ કે 1% બરાબર શું થશે. તો 1% બરાબર 1/100 બરાબર 0.01 એવી રીતે દર્શાવી શકાય. ટકાવારી રાશિઓની સરખામણી કરવાની બીજી રીત છે. અનિતાનો રિપોર્ટ કુલ 320/400 એટલે કે 400માંથી 320 માર્ક એને આવેલા છે. તો તેના ટકા શોધવા હોય તો આપણે છેદ ઉડાડીને શોધી શકીએ. આથી અનિતાના રિપોર્ટ એટલે કે એના કુલ ટકા આવશે 80. એવી જ રીતે તમે રીટાના રિપોર્ટનું જોઈએ તો 360માંથી 300 એટલે કે 300/360 છે. આથી તેના ટકા થશે 83.3. તો કોનું પરિણામ સારું કહેવાય એ આપણે આ બંનેના ટકાવારી ઉપરથી જોઈ શકશું. ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે કે જેનો છેદ 100 હોય. ચાલો બાળકો એક પ્રવૃત્તિ કરીએ. અહીં એક કોષ્ટકમાં મીના અલગ અલગ રંગના 100 કાગળો એક દિવાલ પર ચોંટાડે છે. તો તેને અલગ અલગ કાગળો ગણી આ કોષ્ટક પૂરું કરવામાં મદદ કરો. અહીં તમને એક કોષ્ટક આપેલું છે, જેમાં અલગ અલગ રંગના કાગળો અને તેની સંખ્યા તેમજ દર પ્રતિ 100 અને અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય, આ ઉપરાંત ટકામાં કેવી રીતે લખાય અને કેવી રીતે વચાય તે દર્શાવેલું છે. તો સૌ પ્રથમ આપણે પીળા રંગના કાગળ માટે વિચારીએ. તો 100માંથી કુલ 14 પીળા રંગના કાગળો છે અને દર પ્રતિ 100 એટલે કે 100માંથી કેટલા પીળા, તો આપણે કહીશું 14. એને અપૂર્ણાંકમાં દર્શાવવા માટે 14/100 એવી રીતે દર્શાવશું અને 14ની આગળ ટકાની નિશાની એમ લખી શકાય. વાંચવા માટે 14% એમ વાંચાશે. એવી જ રીતે લીલા રંગ માટે 26 કાગળો છે અને દર પ્રતિ 100 એટલે કે 100માંથી કેટલા લીલા કલરના, તો 26 એ લીલા કલરના કાગળો છે. આથી અપૂર્ણાંક તરીકે દર્શાવવા માટે 26/100 એમ લખી શકાય અને લખવા માટે 26ની આગળ ટકાની નિશાની એમ વાંચવા માટે 26%. આવી જ રીતે તમે લાલ અને વાદળી રંગ માટે આગળ જાતે કરો. ટકામાં વધારો અથવા ઘટાડો. બાળ મિત્રો, અમુક વખત આપણને ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો કે ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર હોય છે. તો દાખલા તરીકે ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે વસ્તીમાં 10% વધારો થયો છે કે ઘટાડો થયો છે. તો જ્યારે આપણને આવી કોઈ માહિતીની વિશે માહિતી મેળવવી હોય તો ત્યારે આપણે ટકાનો ઉપયોગ કરવો પડે છે અને તે વધારે સારી રીતે સમજી શકાય તેવું હોય છે. ચાલો તો આપણે જોઈએ કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં કેવી રીતે ફેરવી શકાય. એના માટે એક ઉદાહરણ લઈએ. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે. તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? આપણને અહીં કહેવામાં આવ્યું છે કે કુલ 25 બાળકો છે, જેમાંથી 15 છોકરીઓ છે એ પણ કહી દીધું છે. પરંતુ આપણે શું જાણવું છે કે વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે. તો ચાલો એના માટે આપણે શું કરશું. સૌ પ્રથમ જેટલી છોકરીઓ છે તે અંશમાં રાખીશું અને છેદમાં કુલ સંખ્યા એટલે કે કુલ બાળકો રાખવા પડશે. તો 15/25 આવશે ગુણ્યા આપણે શું જોઈએ છે, ટકા જોઈએ છે. તો આપણે જાણીએ છીએ કે ટકા હંમેશા 100 ઉપર ગણાય છે. તો ટકા મેળવવા માટે આપણે 100 વડે ગુણવું પડશે. આમ 15/25 ગુણ્યા 100 બરાબર, અહીં આપણે છેદ ઉડાડતા 25 × 100, તેથી અંશમાં 4 આવશે. નીચેથી 25 અને અંશમાંથી 100 ઉડી જશે.
તો 15 × 4 આવશે એટલે કે 15 × 60. આમ 60% એ વર્ગમાં છોકરીઓ હશે. હવે આપણે આના ઉપરથી બીજી વસ્તુ પણ સમજી શકીએ કે 100% માંથી જો 60% છોકરીઓ હોય તો કેટલા બાકી વધ્યા? 40. આમ છોકરીઓ 60% છે તો 40% છોકરાઓ હશે. તો બાળકો, આપણે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરતા શીખ્યા. હવે આપણે જોઈએ દશાંશોનું ટકામાં રૂપાંતર. દાખલા તરીકે 0.75 એને આપણે ટકામાં ફેરવવું છે. તો બહુ જ સિમ્પલ છે કે આપણે જે પણ દશાંશ સંખ્યા આપી છે તેને આપણે 100 વડે ગુણી નાખીશું. તો 0.75 × 100, તમે અહીં જોઈ શકો છો 0.75માં પોઈન્ટ પછી 2 આંકડા છે અને ગુણાકારમાં 100 એટલે કે 1 પછી 2 શૂન્ય છે. આથી જ્યારે આપણે ગુણાકાર કરશું ત્યારે પોઈન્ટ પછી પોઈન્ટ જે છે એ 2 અંક જમણી બાજુ ખસી જશે. આથી જવાબ આવશે 75%. તો બાળમિત્રો, દશાંશોને ટકામાં ફેરવવા તો ખૂબ જ સરળ છે. માત્ર અને માત્ર આપણે દશાંશ સ્થાન જે છે, દશાંશ ચિહ્નનું સ્થાન છે તેને જ ફેરવવાનું રહે છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. 0.09 એને આપણે ટકામાં ફેરવશું. તો આના માટે શું કરીએ? સૌ પ્રથમ આપણે અહીં જોઈ શકાય છે કે આમાં પણ દશાંશ સ્થાન પછી 2 આંકડા છે. દશાંશ સ્થાનને અલગ કરવા માટે એટલે કે અહીંથી કાઢી નાખવા માટે શું કરવું પડે? તો 9 ના છેદમાં આપણે 2 શૂન્યવાળી સંખ્યા મૂકવી પડે એટલે કે 100. તો 9 ના છેદમાં 100 મૂકીએ અને ગુણ્યા આપણે 100 કરવા પડશે. તો 100 અને 100 અંશ અને છેદમાંથી ઉડી જશે, બાકી વધશે માત્ર 9. આમ 0.09 ને ટકામાં ફેરવતા જવાબ મળશે 9. હવે આપણે જોઈએ ટકાનો ઉપયોગ. સૌ પ્રથમ ટકાનું અર્થઘટન શું થાય છે તે સમજીએ. ઉદાહરણ તરીકે, રવિ એની 5% કમાણી બચાવે છે. આ વિધાન છે એમાં આપણે ટકાનો ઉપયોગ કર્યો છે. અને એને સમજીએ કે 5% એટલે શું? 5% એટલે કે 100 નો 5મો ભાગ, અથવા તો તેને લખી શકાય 5 ના છેદમાં 100. એટલે કે કુલ 100 ભાગ છે એમાંથી 5 ભાગ એ રવિ છે પોતાની કમાણી એમાંથી બચાવે છે. એનો મતલબ એવો કે જો રવિ 100 રૂપિયા કમાતો હોય તો એમાંથી તે 5 રૂપિયા બચાવીને રાખે છે. આમ ટકાનો ઉપયોગ આપણે કરી શકીએ. ત્યારબાદ ટકાનું કેટલામાં રૂપાંતરણ. દાખલા તરીકે, 40 માંથી 25% છોકરીઓને દોડવું ગમે છે. તો કેટલા છોકરાઓને દોડવું ગમે છે? આપણને અહીં ટકા આપેલા છે કે ભાઈ 40 માંથી 25% છોકરાઓ એવા છે કે જેને દોડવું ગમે છે. બાકીના જે 10% છે તે છોકરાઓને ગમતું નથી. પણ 25% એટલે કેટલા? તો 40 માંથી 25% એટલે કેટલા એ આપણે શોધવાનું છે. આના માટે શું કરીશું? તો 40 ના 25% બરાબર 25 ના છેદમાં 100 × 40. હવે આપણાનો છેદ ઉડાડશું તો 0 0 ઉડી જશે અને ત્યારબાદ આપણે 2 વડે ભાગ ચલાવશું તો 2 2 4 અને 5 2 10. વળી પાછું આપણે 5 વડે ભાગ ચલાવશું તો 5 2 10 અને 5 5 25. આમ આપણને છેલ્લે જવાબ મળશે 10. તો આમ 10 છોકરાઓને દોડવું ગમે છે એમ આપણે કહી શકીએ. એટલે કે 40 માંથી 25% એટલે કે 40 માંથી 10 છોકરાઓને દોડવું ગમે છે. બાકીના 30% છોકરાઓને દોડવું ગમતું નથી એવું અર્થઘટન કરી શકાય. આમ કોઈ પણ સંખ્યાના ટકા આપણે શોધી શકીએ છીએ. હવે ગુણોત્તરમાંથી ટકા. અહીં આપણે એક ઉદાહરણ લઈએ. રવિ, રાજુ અને રોય 3 મિત્રો છે. એને 250 રૂપિયા એવી રીતે વહેંચવામાં આવ્યા કે 2 ભાગ રવિ, 3 ભાગ રાજુ અને 5 ભાગ રોયને અનુક્રમે મળે છે. તો બધાને કેટલા રૂપિયા મળ્યા અને ટકાવારી કેટલી હશે એ આપણે શોધવાનું છે. ચાલો આના ઉકેલ માટે આપણે એક કોષ્ટક બનાવીએ જેમાં 3 મિત્રોના નામ લખ્યા હશે અને રકમ અને મળેલ રકમના ટકા આપણે શોધીશું. સૌ પ્રથમ રવિ માટે વિચારીએ. તો અહીં આપણને રકમમાં આપ્યું છે કે કુલ કેટલા ભાગ થશે. સૌ પ્રથમ આપણે એ ગણીએ તો 2 વત્તા 3 વત્તા 5 એટલે કે કુલ ભાગ થશે 10. એમાંથી 2 ભાગ છે એ રવિને મળ્યા છે. તો 2 ના છેદમાં 10 એવું લખવું પડે કારણ કે કુલ ભાગ 10 છે જેમાંથી રવિના ભાગ 2 છે. તો 2 ના છેદમાં 10 × કુલ રકમ કેટલી છે? તો કુલ રકમ છે 250.
આથી ગુણાકારમાં આપણે લખશું 250. હવે આપણાનો છેદ ઉડાડીએ તો શૂન્ય શૂન્ય ઉડી જશે, તો 25 × 2 બરાબર આવશે રૂપિયા 50. આમ રવિને ભાગે આવશે રૂપિયા 50. હવે એ જ વસ્તુના આપણે ટકા શોધવા છે, તો રવિને મળેલ રકમના ટકા શોધવા માટે 2 ના છેદમાં 10 એ તો એમ જ રહેશે, સાથે સાથે આપણે ટકા શોધવા છે તેથી કરીને કુલ રકમ નહીં પરંતુ અહીં 100% વડે ગુણાકાર કરવો પડે. આમ શૂન્ય શૂન્ય ઉડી જશે તો 10 × 2 બરાબર થશે 20%. તો આવી જ રીતે આપણે રાજુ માટે જોઈએ, તો રાજુના 3 ભાગ છે, તો 10 માંથી 3 ભાગ એટલે કે 3 ના છેદમાં 10 × ₹250, જેનો છેદ ઉડાડતા જવાબ મળશે ₹75. આમ ₹75 રાજુને મળશે, અને એ જ રાજુના જે પૈસા છે, રકમ છે, તેના આપણે ટકા શોધવા હોય તો 3 × 3 ના છેદમાં 10 × 100%. અહીં શૂન્ય શૂન્ય ઉડી જશે તો 10 × 3 = 30% એ ભાગ રાજુને મળશે. ત્રીજું જોઈએ રોઈને, તો રોઈ માટે આપણે ગણીએ 10 ભાગમાંથી કુલ 5, તેથી 5 ના છેદમાં 10 × ₹250 બરાબર ₹125. આ ઉપરાંત આના આપણે ટકા શોધીએ તો 5 ના છેદમાં 10 × 100 બરાબર 50%. આમ આપણે અહીં સંપૂર્ણ દાખલો ગણી લીધો, જેમાં આપણને એ પણ જાણવા મળ્યું કે ત્રણેય મિત્રોને કેટલા કેટલા રૂપિયા મળ્યા અને ત્રણેય મિત્રોને કેટલા ટકા રકમ મળી. તો આ પ્રમાણે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. હવે નફો કે ખોટ ટકા સ્વરૂપે જોઈએ. નફો કે ખોટને ટકાવારીમાં બદલવામાં આવે છે, તે હંમેશા પડતર કિંમત ઉપર ગણાતી હોય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક ફૂલદાનીની કિંમત ₹120 છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. હવે આપણને અહીં મૂળ કિંમત અથવા તો પડતર કિંમત આપેલી છે ₹120, અને એના ઉપર દુકાનદાર 10% ખોટ સાથે તેને વેચે છે. તો પડતર કિંમતના 10% ખોટ આપણે શોધવી પડે સૌ પ્રથમ. તો ચાલો જોઈએ, ખોટ બરાબર ₹120 ના 10%. આથી 10% છે તો ટકાના છેદમાં આપણે 100 મૂકીશું, તો 10 ના છેદમાં 100 × મૂળ કિંમત શું હતી? ₹120. હવે આપણાનો છેદ ઉડાડીએ તો શૂન્ય શૂન્ય ઉડી જશે અને અંશમાં વધશે માત્ર 12. આથી 120 ના 10% ખોટ શું થઈ? ₹12. આમ 120 માંથી એ દુકાનદારે 12 રૂપિયાની ખોટ ખાધી છે. પરિણામે આપણે જાણી શકશું કે વેચાણ કિંમત શું હશે. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ. પડતર કિંમત ₹120 - ₹12. 120 માંથી ₹12 બાદ કરશું તો જવાબ મળશે ₹108. આમ એ દુકાનદારે 10% ખોટ સાથે ફૂલદાની વેચતા એને વેચાણ કિંમત મળી હશે ₹108. આ રીતે નફો કે ખોટને ટકા સ્વરૂપે દર્શાવી શકાય. હવે જોઈએ સાદું વ્યાજ. બાળમિત્રો, તમે વ્યાજે રકમ લીધી એવી વાત ઘણીવાર સાંભળી હશે. તો જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે તો તે બીજા વ્યક્તિ પાસેથી ઉછીના લેતા હોય છે. એ સમયે એવી વાત નક્કી થતી હોય છે કે ભાઈ આટલા સમય પછી તું મને પૈસા પાછા આપજે, પરંતુ આના કરતાં મને વધારે પૈસા જોશે. તો વધારાની જે રકમ આપવામાં આવે છે તેને વ્યાજ કહેવાય છે, અને કુલ રકમ જે હોય છે તેને વ્યાજ મુદ્દલ કહેવાય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. સૌ પ્રથમ, અનિતા એ વાર્ષિક 15% વ્યાજ ઉપર ₹5000 ની લોન લે છે, તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? જુઓ, અહીં 15% વ્યાજ કીધું છે અને મુદ્દલ કેટલું છે? 5000 રૂપિયા. જેટલી રકમ લેવામાં આવે છે તે મુદ્દલ કહેવાય છે. તો 5000 ના આપણે 15% વ્યાજ શોધવું પડશે. તો ટકા જે છે તેના છેદમાં 100 મૂકીશું, 15 ના છેદમાં 100 ગુણાકારમાં મૂળ કિંમત જે હોય છે તે જે છે 5000. આથી 15 ના છેદમાં 100 × 5000, અને છેદ ઉડાડતા શૂન્ય શૂન્ય ઉડી જશે. 15 × 50 બરાબર 750 રૂપિયા વધારાના એટલે કે વ્યાજ ચૂકવવું પડશે. 5000 તો ખરા જ, એની સાથે સાથે 750 રૂપિયા વ્યાજ પણ ચૂકવવું પડશે.
આમ વર્ષના અંતે તેને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? તો રૂપિયા 5,000 + 750 એટલે કે 5,750 રકમ અનિતાએ ચૂકવવી. સારાંશ બાળકો, આજે આપણે શું શું શીખ્યા તે જોઈએ. સૌ પ્રથમ તો આપણે ટકાવારી કેવી રીતે કરી શકાય તે જોયું. ત્યારબાદ રાશિઓની તુલના શેને કહેવાય તે સમજ્યા. ત્યારબાદ ટકામાં વધારો કે ઘટાડો કોને કહી શકાય તેના વિશે માહિતી મેળવી. આ ઉપરાંત ટકાનો ઉપયોગ કરતા શીખ્યા, તેમજ દશાંશોનું ટકામાં રૂપાંતર કરતા શીખ્યા, અને અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવા માટે શું કરવું પડે તે પણ આપણે આજે શીખ્યા. તો બાળકો, આ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. અહીં કેટલાક પારિભાષિક શબ્દો આપેલા છે, જે નોટબુકમાં નોંધી લેશો. અપૂર્ણાંક ને ફ્રેક્શન કહેવાય, રાશિ એટલે ક્વોન્ટિટીઝ, ટકા એટલે કે પર્સન્ટેજ, સરખામણી એટલે કે કમ્પેરિઝન, નફો એટલે પ્રોફિટ અને ખોટ એટલે લોસ. વિદ્યાર્થીઓ, આજે આપણે જે શીખ્યા તેનું થોડુંક પ્રેક્ટિસ કરીએ. એના માટે અહીં કેટલાક દાખલા આપેલા છે, તો એ રકમ તમે નોટબુકમાં નોંધી લો અને જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરો. પ્રથમ પ્રશ્ન 164 ના 50% કેટલા થશે? બીજો પ્રશ્ન 12 ના 75%, ત્રીજો પ્રશ્ન 64 ના 20%, ચોથો પ્રશ્ન કઈ સંખ્યાના 25% એટલે 9, પાંચમો પ્રશ્ન કઈ સંખ્યાના 75% એટલે 15. પ્રેક્ટિસ નંબર 2, 250 ના 15% કેટલા થશે? ત્યારબાદ 1 કલાકના 1% કેટલા થશે? ત્રીજો પ્રશ્ન 2,500 ના 20%, ચોથો પ્રશ્ન 1 કિલોના 75% કેટલા થશે? પ્રેક્ટિસ નંબર 3, અહીં તમને 3 આકૃતિ આપેલી છે, જેમાં અમુક ભાગ રંગીન દર્શાવેલા છે. તો રંગીન ભાગને તમારે ટકામાં દર્શાવવાના છે. સૌ પ્રથમ અપૂર્ણાંકની રીતે દર્શાવો, ત્યારબાદ તેને ટકામાં રૂપાંતર કરી શકશો.